નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? નીલકંઠ સ્કૂલ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે કલરવની સ્વાપોથીમાં પાઠ 5 પૂરવાનો છે. ચાલો, એમાં આપણે કયું પેજ પહોંચ્યા છીએ બાળકો? ચાલો ખોલો જોઈએ. પેજ નંબર પહોંચ્યા છીએ 84. પેજ નંબર 84 કાઢો જોઈએ. હવે એમાં શું છે તો કે સૂચના વાંચો. ચિત્રમાં આપેલા મૂળાક્ષરોમાંથી મ, બ, ક, અ અને છ ને શોધો. તેમાં નીચે દર્શાવ્યા પ્રમાણેમાં રંગ પૂરો. આ મૂળાક્ષરોની સંખ્યા ગણી મૂળાક્ષરોના નીચેના ચોરસમાં લખો. હવામાં જો અલગ અલગ ચિત્ર આપેલા છે, ચિત્રની અંદર અલગ અલગ મૂળાક્ષરો આપેલા છે ને, તો શું છે? હવે આમાં જો નીચે ચિત્રમાં મૂળાક્ષરની અંદર કલર આપેલા છે. મમાં કેવો રંગ છે? તો કે મમાં બ્લુ રંગ. હવે આમાં જેટલા મ દેખાય એમાં આપણે આવો બ્લુ રંગ પૂરવાનો છે. ત્યાર પછી ક, કમાં કેવો રંગ છે? તો કે લાલ રંગ. જેટલા ક દેખાય એમાં આપણે લાલ રંગ પૂરવાનો. અને ક કેટલા છે એ ગણવાના. ગણીને જેટલા થાય એટલામાં આપણે લખી નાખવાના, બરાબર? ચાલો હવે બ, બમાં કયો રંગ છે? તો કે પીળો રંગ છે. ચાલો બમાં પીળો રંગ ગોતવા પૂરવાનો. અને કેટલા બ છે જોઈને અલા ગણીને લખી નાખવાના. ત્યાર પછી અ, અમાં લીલો રંગ. છમાં ગુલાબી રંગ, બરાબર? આ મુજબ રંગ પૂરતું જવાનું, ગણતું જવાનું અને નીચે બોક્સમાં લખતું જવાનું છે. ચાલો પહેલાં કયો અક્ષર છે? તો કે મ. મમાં આવો બ્લુ રંગ પૂરવાનો છે. ચાલો બધા બ્લુ રંગ કાઢો જોઈએ બાળકો. જો આવો બ્લુ રંગ, જેટલા મ દેખાય પેલા છત્રીના ચિત્રમાં આવી જાઓ. છત્રીના ચિત્રમાં કે મ દેખાય છે? નથી. ત્યાર પછી આમાં મ છે? નથી. પછી આમાં છે મ? નથી. ચાલો જાડવામાં મ દેખાય છે? હં, આવી રહ્યું. ચાલો એમાં બ્લુ રંગ પૂરો. ત્યાર પછી બીજો આવી રહ્યો. ત્યાર પછી આવી રહ્યો. હવે છે? હા, આવી રહ્યો. હવે છે કે એમાં દેખાય છે? નથી ને. કેટલા થયા? 1, 2, 3, 4. જો અહીં 4 લખેલા જ છે ને, 4 લખેલા. હવે કયો અક્ષર આવ્યો? તો કે ક. કમાં કયો રંગ પૂરવાનો? લાલ રંગ. હાલો જેટલા ક દેખાય એમાં લાલ રંગ પૂરવા માંડો જોઈએ. છત્રીમાં છે ક? નથી. હા, આવી રહ્યો. હાલો તીરમાં ક? ત્યાર પછી આવી રહ્યો ક. આવી રહ્યો ક. જેટલા ક દેખાય એમાં લાલ રંગ પૂર નાખજો. હવે છે, દેખાય છે કે ક? નથી ને. દેખાય છે?
કે ક દેખાય છે તમને? નથી. ચાલો કેટલા ક થયા ગણો જોઈ. 1 2 3 4 અને 5. અહીં લખો 5. ચલો લખો. ત્યાર પછી કયો મૂળાક્ષર આવ્યો? બ. બમાં કયો કલર પૂરવાનો? પીળો. હાલો બ, બકરીનો બ મંડો ગોતવા. આમાં છે કે બ નથી? આમાં છે. હા, આવી રહ્યો. જેટલા બ દેખાય એમાં પીળો રંગ પૂરવાનો છે. હવે છે બ દેખાય છે હવે ક્યાંય? 1 2 3 4 5 ને 6 છે નહીં ને ક્યાંય? હવે કેટલા થયા બ? બ કેટલા થયા? 6. લખો નીચે 6. ત્યાર પછી અ. અમાં કેવો રંગ પૂરવાનો? લીલો રંગ. ચાલો અજગરનો અ મંડો પૂરવા. કે રહી નો જયો છોકરા, ધ્યાન રાખજો. દેખાય છે ક્યાંય બીજે? આમાં છે નથી? આમાં નથી? આમાં નથી? નથી ને? ચાલો ગણો જોઈએ કેટલા થયા. અ. 1 2 3 4 5 6 7 8 9 10. અ તો ઘણા બધા થયા, 10 થયા. કેટલા થયા? હાલો બીજી વાર ગણો જોઈએ, રહી નથી જતા ને. 1 2 3 4 5 6 7 8 9 ને 10. ચલો લખો અ માં 10. પછી 6 6 3 નો 6, એમાં કેવો રંગ પૂરવાનો છે? પીળો રંગ, સોરી ગુલાબી રંગ. 6 3 ના 6 માં ગુલાબી રંગ. ચાલો હવે 6 3 નો 6 ગોતો જોઈએ. કે રહી નો જાય ધ્યાન રાખજો.
ચલો છે હવે એક છ નથી નથી ને હવે દેખાય છે તમને ક્યાંય છ બીજા હવે ગણો જો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છત્રીના છ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છત્રીના છ લખો આઠ હવે ખાલી જે મીંડા રહી ગયા છે રંગ પૂર્યા વિનાના એ મૂળાક્ષર આમાં આપેલા નથી અલગ મૂળાક્ષર છે એટલે ઈ બધાય રાઉન્ડ રહ્યા એ ખાલી રહેવા દેવાના બરાબર ચાલો બધાને આપીશ કમ્પ્લીટ થઈ ગયું બાજુમાં આવી જાઓ શું છે શબ્દ વાંચો અને લખો રેત હલો વાંચતું જવાનું અને લખતું જવાનું એક રાજા તેર ગરજ કાતર પછી સાગર કાબર વાસણ સાબર દાન સેવ છાબ રાબ સાદ છાજ આગ શેર દેર કાનન બાકસ ચલો શબ્દ થઈ ગયા બધાને આટલા વાંચતું જવાનું અને લખતું જવાનું છે ચાલો નીચે પણ એમ જ છે વાંચો અને લખો લખ પછી લખે લખે છે છે પછી પૂર્ણવિરામ છે પછી રડ રડે રડે છે હસ હસે હસે છે જગ જાગ જાગે છે નામ નામ નમે છે મગ માગ માગે છે બધાય જો છે ની પાછળ પૂર્ણવિરામ કરવાનું છે બરાબર ચાલો મન માન માને છે રમ રામ રમે છે બરાબર ચાલો વાંચતું જવાનું અને લખતું જવાનું છે હાલો એક પેજ પાછળ ફેરવો ફેરવ્યું હવે જો આમાં ચિત્ર આપેલા છે ચિત્ર જોતું જવાનું અને સામેનો શબ્દ ખૂટતો શબ્દ આપેલો છે એ પૂર્ણ કરવાનો છે બરાબર આપણે સાવ તો આમાં સાવ પાછળ કયો અક્ષર આવશે જ શું આવશે જ સાવ જ
સાવજ એટલે શું? તો કે સિંહ. બરાબર, ચાલો સાવજને સિંહ સાથે જોડો. સિંહને સાવજ પણ કહેવાય. તે પછી ગાજર. સામે ગાજરનું ચિત્ર છે. ચિત્ર આપેલા છે ને એ જ શબ્દ પૂર્ણ કરવાના. બરાબર, ચાલો ગાજર. હાલો જોડકું જોડો. ત્યાર પછી દામ. શું આવશે? બદામ. સામે બદામનું ચિત્ર છે. હા છે ને, હાલો જોડો. ત્યાર પછી કેરમ. સામે કેરમનું ચિત્ર છે. આ છે, ચાલો લખો. મ કેરમ જોડો. ચાલો થઈ ગયું. પછી શું છે? વ ખાલી જગ્યા, સા ખાલી જગ્યા. તો શું આવશે? આમાં વરસાદનું ચિત્ર આપેલું છે ને, જો લખો. વ ર સા દ. વ ર સા દ. ચાલો જોડો જોઈએ. જોડું. પછી બા ક સ છે. સામે બાકસનું ચિત્ર છે ને, ચાલો લખો. ત્યાર પછી જગ. વૈધુ શું? કયું ચિત્ર વૈધુ છે? અજગર. તો લખો અ જ ગ ર. અ જ ગ ર. હાલો અજગર આરે જોડો. થઈ ગયું જોડકું કમ્પ્લીટ. ખૂટતા શબ્દ પુરાઈ ગયા અને ચોળકું પણ થઈ ગયું. થઈ ગયું ને? ચાલો બાજુના પેજ ઉપર આવી જાઓ. શું છે? મૂળાક્ષર ઓળખો અને ચોરસ કરો. ચાલો, કયો મૂળાક્ષર છે? ક છે. શું છે? ક. તો હવે આ તમને ચિત્ર આપેલા છે, નીચે નામ લખેલા છે, એમાં જ્યાં તમને ક દેખાય એની ઉપર આપણે ચોરસ કરવાનું છે. શું કરવાનું? ચોરસ. ચાલો, કબૂતરમાં ક ઉપર ચોરસ કરેલું જ છે. બરાબર. હવે કાગડો. હાલો કરો ચોરસ. ત્યાર પછી વાઘમાં આવશે? નહીં આવે. ચાલો બતકમાં ક ઉપર. પછી મકાન. થઈ ગયું. ત્યાર પછી બ. હવે બ ઉપર ચોરસ કરવાનું છે. ચાલો બ. બકરીમાં બ. ત્યાર પછી બદામ, કાબર, બટન અને ચકલી. ચકલીમાં આવશે નહીં. થઈ ગયું. ચાલો હવે અ છે ને, અ. ચાલો અ ઉપર ચોરસ કરવાનું છે. અખરોટમાં અ. પછી આગ. પછી અનાનસ. તારા. તારામાં આવશે નહીં. ત્યાર પછી અજગર. થઈ ગયું અ. ત્યાર પછી શું છે? છત્રી. છ છત્રીનો છ. એમાં છ ઉપર ચોરસ કરવાનું છે. હાલો કરો જોઈ. છ છત્રી. પછી છાપું. છરી. પાન. પાનમાં આવશે નહીં. પછી રીંછ. રીંછમાં છ. થઈ ગયું. મૂળાક્ષર ઉપર ચોરસ થઈ ગયું બધાએ. કોઈએ ગોળ કરવાનું નથી. ગોળ કરશો ને તો ચોકડી માર દઈશ.
સૂચનામાં ચોરસ કરવાનું આપેલું છે તો આપણે ફરજિયાત ચોરસ જ કરવાનું, બરાબર? ચાલો નીચે આવી જાઓ. નીચે આપેલા મૂળાક્ષરથી શરૂ થતા શબ્દ જણાવો. ચાલો, ક. તો ક ઉપરથી શબ્દ લખવાના છે આપણે. ચાલો લખો પહેલો શબ્દ, કમળ. લખ્યું બધાએ? ત્યાર પછી કાન, કેતન, કાજલ. બધા શબ્દ કથી શરૂ થાય છે? થાય છે ને? ચાલો, લખાઈ ગયું બધાને આટલું? હવે કયો અક્ષર આવ્યો? અ. ચાલો અ ઉપરથી લખો, અજગર. પછી આજે, પછી અમર, પછી આરવ. અજગર, આજે, અમર અને આરવ, આમાં તમે કોઈ પણ શબ્દ લખી શકો છો, બરાબર? ચાલો પછી વ. વ ઉપરથી વન, વાનર, વાગે અને વામન. વન, વાનર, વાગે અને વામન. ચાલો લખાઈ ગયું. ત્યાર પછી ર. રમા રવિ, રેસ, રમ અને રાણી. રવિ, રેસ, રમ અને રાણી. ચાલો બધા ર વાળા શબ્દ લખાઈ ગયા. બધાને આટલું પૂર્ણ થઈ ગયું. ક, અ, વ અને ર, એના ઉપરથી આપણે શબ્દ લખ્યા. ચાલો એક પેજ પાછળ ફેરવો. એમાં શું છે? વાક્ય વાંચો અને લખો. અહીંયા વાક્ય અને શબ્દ આપેલા છે, એ આપણે બાજુમાં વાંચતું જવાનું અને લખતું જવાનું છે. ચાલો, કર. પછી કનક. પછી નમન. કનક, નમ. નમની બાજુમાં પૂર્ણ વિરામ આપેલું છે. ત્યાર પછી નમન, કર. કરની બાજુમાં પૂર્ણ વિરામ છે. ત્યાર પછી કનક, નમન, કર. ચાલો આટલું લખાઈ ગયું બધાને. જોતું જવાનું, વાંચતું જવાનું અને બાજુમાં જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે. ચાલો નીચે આવી જાઓ. જમ. પછી મગન. પછી ગરમ. પછી મગન, જ, મ. જમની બાજુમાં પૂર્ણ વિરામ. ત્યાર પછી ગરમ, જમ. મગન, ગરમ, જમ. લખાઈ ગયું આટલું? નીચે આવી જાઓ. વદન, રમત, રમ. રાજા, ગાન, ગા. આજે,
રોજા છે. સાવજો આવે છે. ચાલો બધા વાક્યની છેલ્લે પૂર્ણવિરામ આપેલું છે, આપણે પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નથી. ચાલો આ પેજ બધાને કમ્પ્લીટ થઈ ગયું. આખા પેજની અંદર શું છે વાંચો અને લખો. વાંચતું જવાનું અને જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે, બરાબર. ચાલો આ પેજ પૂર્ણ થાય એટલે આપણો પાંચમો પાઠ એટલે કે પ્રથમ સત્રનું કોર્સ પૂરો થાય છે. હવે આગળ જે કોઈને કાંઈ પણ અધૂરું હોય તે પૂરું કરવાનું છે, બરાબર. સમજાણું બધાને? જે આગળ અધૂરું હોય એ આપણે આજુબાજુમાંથી જોઈ, આગળના વિડીયો જોઈ અને પૂરું કરી નાખવાનું રહેશે. ચાલો, થેન્ક યુ બાળકો.